1 लाख रूपयानी आत्मनिर्भर लोन नी संपूर्ण विगत कई रीते तमे मेळवी शकशो। 1 लाख रूपयानी लोन तो Z24 कलाक पर अमे आपने संपूर्ण विगत बतावशु। आज थी सहकारी बैंकों मां मळशे लोन माटेना फॉर्म। 9,000 करता वधु स्थळों पर थी मळशे लोन नु फॉर्म। 10 लाख थी वधु लोकोने मळशे आ योजनानो लाभ। 2% लोन धारक 6% राज्य सरकार चुकावशे। दर वर्षे मात्र 2% व्याज नीच करवी पड़शे चुकवणी। 6 महीना सुधी लोन धारके नहीं चुकवो पड़े हप्तो। 1,000 जेटली सहकारी बैंकों माथी मळशे लोन नु फॉर्म। 1400 अर्बन कोऑपरेटिव बैंक मां कालथी मळशे फॉर्म। 7,000 क्रेडिट कोऑपरेटिव सोसायटी माथी पण फॉर्म मळशे। लगभग 9,000 जेटला स्थळोएथी लोकोने फॉर्म मळशे। 31 ऑगस्ट सुधी मां लोन माटेनुं फॉर्म भरवानुं रहेशे। फॉर्म माटे कोई पण जातनी फी लेवामां नहीं आवे। अमदावाद सहितना शहेरमां लोकोनी लांबी कतार छे। फॉर्म लेवा माटे वहेली सवारथी ज लोको पहोंची गया बैंकोनी बहार। गुजरात सरकार तरफथी जे रूपिया 1 लाख सुधीनी लोन आपवानी जाहेरात करवामां आवी छे तेने लईने आजथी ज फॉर्म वितरणनी शरूआत थई गई छे। जो कि बापूनगर स्थित ADC बैंकनी ब्रांच खाते लोको सवारथी लाइनमां ऊभा छे, परंतु तेमना हाथमां हजु सुधी फॉर्म नथी आव्या। लॉकडाउन 4 જ્યારે શરૂ થયું ત્યારે જ ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી આત્મનિર્ભર ગુજરાતને બનાવવા માટે લોનની જાહેરાત કરવામાં આવી હતી કે રૂપિયા 1 લાખ સુધીની માત્ર 2%ના વ્યાજથી તમામ કોઓપરેટિવ બેન્કો સહકારી બેન્કો દ્વારા લોન આપવામાં આવશે અને તેને લઈને આજથી આ શરૂઆત થવાની હતી। તમે જોઈ શકો છો કે બાપુનગરની ADC બેન્કની આ બ્રાન્ચ છે જ્યાં સવારથી જ લોકો લાઇનમાં ઊભા છે ફોર્મ લેવા માટે, કારણ કે લોકડાઉન दरमियान तमाम लोगों ने खास करीने आर्थिक मंदी अने आर्थिक संक्रमण नो सामनो करवो पड्यो छे। तेने लईने लोको सवारथी ज 1 लाख रुपयानी लोन लेवा माटे लाइन में उभा छे। मात्र पुरुषों नहीं महिलाओं पण छे, दरेकना चेहरा उपर मास्क साथे लाइन छे, सोशल डिस्टन्स पण जळवायुं छे लोननी लाइन में। परंतु सवारथी जे लाइनो छे आत्मनिर्भर गुजरात सहाय लोननी योजनानी जे जाहेरात करी हती 21/5 થી 31/8 સુધી અરજી કરી શકાશે તેવું પણ રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું અને માત્ર 2% વ્યાજ ચૂકવવાની રહેશે। પહેલા 6 મહિના સુધી કોઈ હપ્તો ભરવાનો નથી। આ જે જાહેરાત હતી તેને લઈને લોકો સવારથી જ આજે લાઇનમાં ઊભા છે। જે લોકો લાઇનમાં ઊભા છે એમની સાથે સીધી વાત કરીએ। શું નામ છે આપનું? મારું નામ મનસુખભાઈ ગોરધનભાઈ મિસ્ત્રી। મનસુખભાઈ, ખાસ કરીને તમે આજે લાઇનમાં ઊભા છો, કેટલા વાગ્યાથી ઊભા છો અને કેમ ઊભા છો? સવારના 6:30 મેડમ લોન માટે 1 લાખની લોન મળે છે ને ગવર્મેન્ટે જાહેરાત કરી છે એ માટે। જે રીતે વાત કરીએ તો સરકારે જે જાહેરાત કરી છે શું છે અને અત્યારે તમને અહીંયા બેંકમાંથી શું જવાબ મળે? બેંકમાંથી કીધું છે કે 12 વાગ્યે ચાલુ કરીશું ફોર્મ। 12 વાગ્યે ફોર્મ ચાલુ કરીશું। અચ્છા, ગાડી આવે પછી ફોર્મ આપવાના છે? જી હા અત્યારે સુધી કેટલા લોકો તમારા જેવા સવારથી લાઇનમાં, કેટલા વાગ્યાથી લાંબી લાઇન હોય? લગભગ 6:30 વાગ્યાથી 6:30 થી સવારના। સરકાર જે લોન આપી રહી છે તમને, જે લોકડાઉન દરમિયાન આર્થિક મંદી નડી હોય તેના માટે આપી રહી છે, શું તમે શું ઉપયોગ કરવાનો? બસ આર્થિક 2 મહિના લોકડાઉન, 2 મહિના ધંધા પાણી બિલકુલ બંધ હતા, એટલે એ થોડું રિકવરી થાય એ માટે આ લોનનો હેતુ છે લેવાનો। અચ્છા, આપ પણ લોન લેવા માટે આવ્યા છો, શું કહેશો? તમે કેટલા વાગ્યાથી ઊભા છો? મેડમ, હું લગભગ 6:45 વાગ્યાની આસપાસથી આ લાઇનમાં ઊભો રહ્યો છું। જે સરકારે 1 લાખ રૂપિયાની લોન જાહેર કરી છે, હું પોતે રિક્ષા ડ્રાઈવર છું, તો જેને લક્ષી જે લોન મળે એના સહાયના ફોર્મ લેવા માટે અહીંયા ઊભો છું। બેંકમાંથી શું કહી રહ્યા? અહીંયાથી બેંકમાંથી સરે હમણાં 10:45 વાગે સાહેબો આવ્યા, એમને એમ કહ્યું કે અમે 12 વાગ્યા સુધીમાં ફોર્મની ગાડી આવશે તો અમે ફોર્મનું વિતરણ કરીશું। ચોક્કસથી કે વહેલી સવારથી તમે જોઈ શકો છો કે લાંબી લાઈનો લાગી છે, લોકો સવારથી જ આર્થિક મંદીના કારણે જે લોનની સહાય છે તેને લેવા માટે લાઇનમાં ઊભા રહ્યા છે અને ખાસ કરી અને સવારે 6 વાગ્યાથી લોકો, આજનો દિવસ જ્યારે જાહેરાત કરવામાં આવી છે તો સવારે 6 વાગ્યાથી લાઇનમાં ઊભા રહ્યા છે, પરંતુ હજુ લોનના જે ફોર્મ હોય આવ્યા નથી। બેંક તરફથી એવું કહેવામાં આવ્યું છે કે બપોરે 12 વાગ્યા સુધી ફોર્મની ગાડી આવશે, ત્યારબાદ તેમને ફોર્મ વિતરણ કરવામાં આવશે। કેમેરામેન રવિ સાથે આશકા જાની, ઝી મીડિયા, અમદાવાદ।
राजकोटथी समाचार ज्यां 1 लाख रूपियानी लोन माटे जिंदगी दाव पर। जी हां, सरकारी बैंकों पर लोन माटे फॉर्म मेळवा लोकोए तो बहार लांबी कतार लगावी छे। फॉर्म लेवा पहोंचेला लोको सोशल डिस्टेंस भूली गया, जाने कोरोना ने भूली ने आ तमाम लोगों ने 1 लाख रूपियानी लोन देखाई रही छे। आ दृश्य आप जुओ, पारेडी चौक स्थित नागरिक बैंक की बहार ना दृश्य, लांबी कतार लागी गई छे, एक बीजा ने अड़ी अड़ी ने लोग उभा छे। क्यांय सोशल डिस्टेंस आप जोई रहा छो? जो आमाथी कोई पण एकाद व्यक्ति कोरोना संक्रमित हशे तो केटला बधा लोकोनो जीव जोखम में मुकाशे। भारे भीड ने पगले बढ़ी सके छे कोरोना नु संक्रमण, पण लोको आ वात भूली रहा छे अने सरकार जे गाइडलाइन प्रमाणे काम करी रही छे तेनी ज अंदर क्यांक सरकार ना नियमों जे बनावामां आव्या छे ते भूली रहा छे। तमाम ने फॉर्म मळशे, ऑगस्ट सुधी आप फॉर्म भरी शको छो, तेम छतां पण लोकोनी जे आतुरता छे जो जल्दी थी तेमने ज मळी जाय अने तेना माटे सवार थी लाइनोमां लागी गया छे। रक्षित जोड़ाई गया छे मारी साथे। रक्षित, दृश्यमां जोई शकाय छे के जे भाई व्यवस्था करावी रह्या छे, लोकोने लाइनमां उभा राखी रह्या छे, ते भाई पोते ना मास्क पहेर्यु छे, ना ग्लव्स पहेर्यु छे, एकने हाथ अडाड़ी अडाड़ीने आगळ मोकली रह्या छे, भीड जोवा मळी रही छे, ना सोशल डिस्टन्सिंग छे। तो आ प्रकारना दृश्यो सामे आव्या, तेम छतां पण हवे जे लोको छे ना समजण नथी, ना व्यवस्था तंत्रमां समजण छे। ख्याति बिल्कुल, जे रीते आजे राज्य सरकार की जाहरात थी कि रूपया 1 लाख की लोन आप त्यारबाद फॉर्म वितरण की आज शुरुआत थी गई है। वेली सवार थी लोग है तो बैंकों की बहार है उभा रही गया है, सरकारी बैंकों तरफ से आ लोन की जाहरात कराई है, तरह मोटा भागे नागरिक बैंक की बहार है, लोगों की लांबी लाइनों से जो मिले। आज दृश्य में जी सकाय राजकोट पारवड़ी चौक स्थित नागरिक बैंक का दृश्य है कि ज्या आग मोटी संख्या में लोगों की भीड़ है जो मिली रही है। रुपया 1 लाख की लोन लेवा थी और लोगए पता जिंदगी है दाव पर मूकी दीधी है। लोगों संक्रमण कोरोना ना कारण से वधी शके पूरी शक्यता है जो जोवा रही है। तो साथ जे व्यक्ति जे त्या सोशल डिस्टेंसिंग पालन करवा जा रहा है पोते ना तो चेहरा पर मास्क पहेर्यु छे, ना तो तेमना हाथ में कोई ग्लव्स छे, ना तो तेमनी पासे सेनेटाइजर छे। एटले कही शकाय के जे रीते लोकोनी लांबी लाइनो छे, लोको छे ते लोन लेवा माटे अटल पापड़ फेर्या छे, ने सौप्रथम तेमनो वारो आवे ते माटेनी तमाम लोको मानसिकता धरावी रह्या छे। त्यारे सरकारे कह्युं छे के तमाम लोकोने लोन आपवामां आवशे, परंतु क्यांक लोकोमां અસમંજસ છે ને તેના કારણે લોકોની લાંબી લાઈનો કતારો છે તે જોવા મળે છે। તો બીજી તરફ જે રાજકોટના પરા બજાર સ્થિતની જે નાગરિક બેંક છે કે જે આગળ ફોર્મ વિતરણ માટે કોઈ ફી લેવી કે ન લેવી તે માટેની કોઈ જાહેરાત નથી કરાઈ, તેના માટે છે તે આ જે ફોર્મ વિતરણ છે તે મુલતવી રાખવામાં આવ્યું, બોર્ડ લગાવવામાં આવ્યું છે, જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા, તે લોકોને ફોર્મ ન મળતા ક્યાંક નારાજ થયા હતા અને તે લોકો અન્ય બેંક તરફ ગયા હતા। એટલે કહી શકાય કે આ પ્રકારની જે અવ્યવસ્થા છે તેના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો છે તે એકથી બે જગ્યા ઉપર ભેગા થયા હતા અને તેના કારણે જે ક્યાંક કહી શકાય કે કોરોનાનું સંક્રમણ જે વધુ જરૂરથી ફાસ્ટ આગળ જાય તે માટેની પૂરી શક્યતા આ ભીડને જોતા લાગી રહી છે। બિલકુલ, અહીં માત્ર સવાલો નહીં પરંતુ રક્ષિત સવાલ તંત્ર સામે પણ છે, વ્યવસ્થા કોઈ પણ પ્રકારની શા માટે નથી કરવામાં આવી? ચોક્કસી કોઈપણ પ્રકારની વ્યવસ્થા છે તો નથી કરવામાં આવી તંત્ર તરફથી, તંત્રે પણ ચોક્કસી અહીં આગળ છે વ્યવસ્થા કરવી જોઈએ। જો બેંકની વાત કરીએ તો બેંક દ્વારા પણ જરૂરથી ત્યાં આગળ છે તે પોલીસ બંદોબસ્ત પણ માંગવો જોઈએ, પોલીસની પણ વ્યવસ્થા સાથે રાખવી જોઈએ, પોલીસને જાણ કરી અને જે નિયમોનું પાલન છે તે પણ કરાવવું જોઈએ અને તમામ લોકોને ફોર્મ મળી રહે તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ, અથવા તો ટોકન વ્યવસ્થા પણ રાખવી જોઈએ કે જે લોકોને ટોકન અપાયું તે લોકોને ફોર્મ છે તે મળી રહે, આ પ્રકારની અલગ વ્યવસ્થા કરવી જોઈએ। તંત્ર ધારે અથવા તો બેંક ધારે તો તમામ પ્રકારની વ્યવસ્થા છે તે થઈ શકે છે, પરંતુ આજે પ્રથમ દિવસ હતો અને પ્રથમ દિવસે જે લોકો છે તે ફોર્મ મેળવવા માટે છે તે ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને જેના કારણે આ મુશ્કેલી છે તે સામે આવી રહી છે અને જે કહી શકાય કે કોરોનાનું સંક્રમણ લોકોથી લોકો સુધી એટલે કે ભીડ એકઠી થવાથી થતું હોય છે। તો ક્યાંક આજે ભીડ ખૂબ મોટી સંખ્યામાં જોઈ શકાય છે, લગભગ 1000 થી પણ વધારે લોકો છે તે આ પારોડી ચોક સ્થિતની જે નાગરિક બેંક છે તેમની બહાર ઉભા જોવા મળે છે અને જેના કારણે આ વિસ્તારની અંદર કહી શકાય કે લોકો લોન લેવા માટે ઈચ્છે છે અને આ તરફ મોટી સંખ્યામાં જે સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો છે અને જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા લોકો ત્યાંથી છે કહી શકાય કે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળી રહ્યો છે। આભાર રક્ષિત આપનો તમામ માહિતી બદલ।